No more. मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभव्रतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये महादेव्या कुक्षिरत्नम् शब्दजीतमरात्मजं श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोच्ययकं प्रभुतत्त्वलोच्यदायकम् श्रीपरं गुरवे नमः

વચનામૃતનો એકવીસમુ આંક વિચારી રહ્યા હતા તેમાં આજે છોતેરમો મુદ્દો લેવાનો છે લગભગ બરાબર છે સેવન્ટી સિક્સ આમાં પૃષ્ઠ સંખ્યા એકસો છે ઉપરથી ચોથી લીટી છે વીર એટલે મહાવીર ભગવાન મહાવીર ભગવાન એટલે વર્તમાન જેમનું શાસન અત્યારે આપણે અહીંયા આગળ પ્રવર્તે છે તે ચોવીસમાં માં તીર્થંકર ભગવાન એમના કહેલા શાસ્ત્રમાં હવે એમાં થોડોક વાર લાગે એવું છે કે એમાં વીરના કહેલા કયા કયા શાસ્ત્રો છે આપણે બહુ ડિટેલમાં ન જઈએ તો ઉપદેશ નોંધ પંદર અને ઉપદેશ નોંધ તેત્રીસ આ બેમાં સારી એવી આપણને યાદી આપી દીધી છે કે જો આપણી પાત્રતા હોય એ પ્રમાણે જો આપણે ગુરુગમ સહિત સમજીએ તો આપણને લાભ યથા પદવી થાય અહીં તો ગેરંટી આપે છે સોનેરી વચનો સોનેરી વચન એટલે આપણા આત્માને નિર્મળ બનાવી દે આપણા આત્માને રત્નત્રયના માર્ગ ઉપર ચઢાવી દે આમ તો સૌંદર્યનો અર્થ એ થાય છે કે ભાઈ શ્રેષ્ઠ ધાતુ પણ અહીંયા શ્રેષ્ઠ ધાતુ એટલે શ્રેષ્ઠ જીવન કોણ જીવન જીવ્યું કહેવાય જેણે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર પ્રાપ્તિ કરી અને આ કાળે જેટલું થઈ શકે એટલું મેક્ઝિમમ કર્યું એનું જીવન સફળ છે એટલે પૂર્ણપણે સફળ છે આ કાળની અપેક્ષા એ આ ક્ષેત્રની અપેક્ષા પણ જીવ જો મુક્ષુ બને એટલે કે કૃપાળુદેવી કહેલી મતાર્થીના લક્ષણ એક એક લખી રાખવા જોઈએ લેફ્ટ સાઈડ પર એના પર ચોકડી મૂકવાની અને આત્માર્થીના લક્ષણ જમણી બાજુ લખી રાખવાના એના પર રાઈટ કરવાનું અને દરરોજ રાતના સૂતી વખતે વિચારવાનું મેં મતારથી પણ કેટલું કાઢ્યું આત્માર્થી પણ કેટલું ગ્રહણ કર્યું મતારથી પણ કેટલું કાઢ્યું આત્માથી પણ કેટલું ગ્રહણ કર્યું આ પ્રમાણે આપણે એક પ્રોસેસ કરવો પડશે મોક્ષ તે માર્ગ છે માર્ગ પ્રોસેસને બતાવે છે ભગવાન સુપર સાયન્ટિસ્ટ છે એમને ત્યાં આ પ્રકારના ગુણસ્થાનની વ્યવસ્થા છે પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું એટલું અત્યારે અહીં છે આઠ થી તે બાર નો સમય તો બહુ ઓછો છે સેકન્ડમાં પણ નથી સેકન્ડથી થી એ ઓછું આઠમાં ચડી ગયા પછી આપણે ક્ષપકની વાત રાખવી અહીંયા ઉપશમની વાત ન રાખવી સીધો આઠમેથી પછી ઉપશમ માંડી હોય ને પાછો આવે એ વાત આપણે વિચારતા વ્યવહારમાં પણ વિચારતા નથી કે આપણે દીકરાને લગ્ન કરીએ છીએ પણ એની બહુ મરી જશે તો ત્રણ દાડા ત્રણ મહિના પછી તો પાછું ફરીથી એવું કંઈ વિચારતા તો એ પ્રમાણે આપણે પણ વિચારવું જોઈએ કે આપણે મોક્ષ માર્ગ જે છે તે એટ એની કોસ્ટ એન્ડ બાય ઓલ મીન્સ બેતાળીસ ની લડતમાં જે લોકો હતા એ બધાને ખબર છે કરેગે યા મરેંગે યા મરે કે રત્નત્રય મોક્ષ માર્ગ કો પ્રાપ્ત કરે નહી તો બહુ બધા પ્રાયશ્ચિત કરેગે મરવાનું આત્મઘાત નથી કરવાનો આત્મઘાત નથી કરવાનો આપણે એમ કહીએ કે સાહેબ ઘણા ભાઈને પૂછી કેમ ભાઈ કેમ સાધના ચાલે છે ચાલે છે સાહેબ ચાલે છે ટાઈમ મળે એ પ્રમાણે એનો આમ ચાલતું જ નથી કારણ કે તને તું એમ કહે છે કે મારે મરવાનો ટાઈમ નથી તું શું કહે છે બધાને મારે મરવાનો ટાઈમ નથી આટલા ફેક્ટરીને આટલા બધા ને આટલા બધા એન્ગેજમેન્ટ સોશિયલ પોલિટિકલ હવે મારે મરવાનો ટાઈમ નથી તમે ધર્મ કરો લો ભાઈ અમે ધર્મ કરવાનું નથી સુખની પ્રાપ્તિ કહીએ છીએ જે રીતે તને શાંતિ મળે અંદરમાં ટાઢક થાય અંદરમાં એક ઇનર સેટાઈ અંતરંગ એક કૃતકૃત્યતાનો અનુભવ થાય અંતરંગ કૃતકૃત્યતા નો અનુભવ થાય એવું એવું કરવાનું છે આપણે તો વીરના કહેલા શાસ્ત્રમાં એટલે કે સાહેબ હું કયું શાસ્ત્ર વાંચું કે અત્યારે આમ તો આત્મસિદ્ધિ શાસ્ત્ર વગેરે તો છે જ વચનામૃત પણ છે પણ તે ઉપરાંત પણ એમણે પોતે જ આજ્ઞા કરેલી છે ભલે ત્યાં છે નિગ્રહના અભ્યાસ અને બને તો એકાંત વાસમાં અથવા સત્સમાગમના યોગે અને સત્પાત્રતા સહિત જો તું વાંચે એટલે કે તું સમજે એટલે કે તું શ્રદ્ધે એટલે કે તું બદલાઈ જાય તો તું અત્યારે જે ખોટા માર્ગે છો એમાંથી અંશે સાચા માર્ગે ચાલવા માંડે અનંત કાળથી જે જ્ઞાન ભવ હેતુ થતું હતું તેને સમય માત્રમાં જાત્યાંતર કરી ભવૃત્તિ કર્યું તે કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર આ નિશ્ચય સમ્યક દર્શનની વાત છે નિશ્ચય સમક દર્શન એકલું હોય નિશ્ચય સમક દર્શન એકલું ન હોય નિશ્ચય સમક દર્શન થાય ત્યારે શું થાય બાકીની એકતાલીસ કર્મ પ્રકૃતિઓનો પણ બંધ બંધ થઈ જાય અને આઠ પ્રકારના અભિમાનનો નાશ થાય આઠ અંગ પ્રગટે આઠ જગ્યાએ જાય નહીં સમ્યક દર્શન એટલે મોટો કાફલો છે

ગહન ભાષામાં લખેલું છે માયમાંથી કર્મ જાઉં જાઉં થઈ રહ્યા હોય ત્યારે પોતાને કેમ ખબર ન પડે બે રીતે લખ્યું છે ને વ્યાખ્યાન સાર એક આંખ સત્તાવન એમાં પોતાને સમ્યક થયાની ખબર પડે એ રીતે પ્રેઝન્ટેશન કરી છે અને અઠાવનમાં કોઈને પણ કેવડી સિવાય પોતાને સમ્યક દર્શન થયું એ સર્વ પ્રકારે ખબર ન પડે એમ પણ કહ્યું છે કારણ કે આ વિષય બહુ કોન્ટ્રોવર્સી ચાલે છે કે ભાઈ કેવડી જાણ મને કે થયું ઐસા હૈ ઐસા એકાંત નહીં હે ભૈયા ઐસા એકાંત નહીં હૈ તો તો તું એમ કે મારો મોક્ષ થશે તે ભગવાનને ખબર પડશે હાલ તો તા હાલતો આ મોક્ષ લેનાર કોણ છે માલુમ નહીં હે અત્યારની દુનિયાને દેખીને અને પોતાના પૂર્વ ના પાપાનું મંદિર પુણ્યનો ઉદય દેખીને એ મનમાં મલકાય છે અને ઘણીવાર આમ કરે છે કે સાહેબ તમારા જેવા તો મારા ખિસ્સામાં છે એમ કે પ્રભુ અચિંત તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ અંશનએ કે સ્નેહનો ન મળે પરમ પ્રવાહ અચળ રૂપ આશક્તિ નહીં નહીં વિરહનો તાપ કથા અલભ તુજ પ્રેમની નહીં તેનો પરિતાપ કેટલી વાર રડવું આવે છે દિવસમાં કે હજુ ભગવાન મળ્યા નહીં હજુ ભગવાનનો માર્ગ મળ્યો નહીં નિષદિન નયન મેં નિંદન આવે નર્તબી નારાયણ પાવે નિષદિન નયન મે નિંદ આવે નર્તબી નારાયણ પાવે સોનેરી વચનો બધું જ ઉપયોગી છે પણ આપણા જીવનને આયુષ માત્ર થોડુંક અને બુદ્ધિ તો ઢ એટલે પ્રયોજનભૂત

જાયે વયે રે રાત્રિ રોજ વિચારો આજ કમાયા શો અહી દે શાંત પાલે અમ લોકો નિજ ઘરમાં ઊંડે જયે રે રાત્રિ સોનેરી વચનો જેનાથી આપણા આત્માનું જીવનનું આમૂલ પરિવર્તન થાય નિશ્ચય સમય તો તો શું થાય દુનિયાના લોકો એને ગાંડો ઘેલો અને ઇમ્પ્રેક્ટિકલ કહે અનાદિકાળનું ચાલ્યા ચાલી આવે છે ગાંડાની વણજાર બોલો છો ને સોનેરી વચનો છૂટક છૂટક અને ગુપ્ત છે તો બધું ઉપયોગી પણ આપણી બુદ્ધિ અને આપણી યોગ્યતા અને દેશ દેશકાળ કે બધું આપણે આત્મસાત કરીએ એટલે અત્યારે પ્રયોજનભૂત શું છે કે પહેલા મોહ ને મારો આપણે જ્ઞાન ને મારે કરીએ છીએ જ્ઞાનાવણીને મારવાનું પણ જ્ઞાનાવર્ણી મરે ને મોહ ન મરે તો કાંઈક જો હોય પૂર્વ ભણેલ નમ પણ જીવને જાણ્યો નહીં તો સર્વતે અજ્ઞાન ભાગ્યો સાક્ષી છે આગમહી તો જ્ઞાનામણીને મારીએ તે જ વખતે મોહની મારવું જોઈએ એટલે એવો પ્રયત્ન કરવો જોઈએ મારે ક્રોધ ન કરાય હું મો છું અભિમાન ન કરાય મારે સંતોષ રાખવો જોઈએ મારે સૌમ્યતાથી વર્તવું જોઈએ કોઈને પૂછવું જ ન પડે કે તમે ક્યાંથી આવો છો એને ખબર પડે કે કોઈ સત્પુરુષનો એને યોગ થયો જીવન બદલાય નહીં તો સત્સંગ થયો નથી નથી એટલે સત્સંગ પરમાર્થથી થયો છૂટક છૂટક અને ગુપ્ત છે ગુપ્ત કેમ છે ગુપ્ત એટલે એવી રીતે લખેલા છે કે આપણી બગડેલી બુદ્ધિ એને ગ્રહણ કરી શકવાની યોગ્યતા ધરાવતી નથી ગુપ્ત છે એટલે કઈ એમને આપવું નહોતું એટલે ગુપ્ત કહ્યું છે એમ નહીં પણ વસ્તુનું સ્વરૂપ જ એવું છે કોઈ કે સાહેબ આ ભગવાન એવું કેમ નથી કરતા કે બધા સૌથી મોટા દાતાર છે તો બધા મોક્ષ આપી દેતો ભગવાન બધા મોક્ષ આપી દેતો ભગવાન કોઈને કઈ પણ આપતા કે લેતા આપણે ભગવાનને બહુ મસ્કો મારીએ તો ભગવાન રાજી થઈ જાય જ્ઞાની કે મુનિજ રાજુ ન થાય અને તમે બહુ એમનો વખાણ કરો ને એટલે ધીમેરીને ઊભા થઈ જાય ત્યાંથી હું અહીં મારું અભિમાન પોષવા બેઠો નથી તમે જે કહો છો તે એક્ઝાઝરેટેડ છે નહી આમ કહો માન્ય નહીં ગુપ્ત એટલે જ્ઞાની ગમ્ય એનો અંગ્રેજીમાં શબ્દ છે મિસ્ટીકલ એમ વાય એસ ટી આઈ સી એ એલ સામાન્ય માણસની બુદ્ધિમાં એકદમ આવે એવા નથી માટે કરોડો ઉપાય કરીને પણ સત્પુરુષને શોધવા અને સત્સંગમાં રહેવું પોતે પોતાથી પામી જાય તો તો મંદિરની જરૂર નહીં શાસ્ત્રની જરૂર નહીં ગુરુની પણ જરૂર નહીં આવા કોઈ આધ્યાત્મિક સેન્ટરની જરૂર નહીં પેલા વકીલ વકીલ પછી બીજા કોઈ પૂછ્યું તો કૃપા દેવ આમ બેઠો તો પેલી આરામ કરશે सी रूट साहेब आमने आम आमने आम मानो मोक्ष थाय के नहीं के मोक्ष नो थाय पर शू थाय मारे कहू नहीं हमें एक कहीश पर वस्तु मां नहीं मूंझवो एनी दया मुझने रही ए त्याग वा सिद्धांत के पश्चात दुखते सुख नहीं ક્ષણે ક્ષણે કાર્ય કરીએ પ્રસંગે પ્રસંગે પોતાના પરિણામ તપાસવા જોઈએ અને શ્રી ગુરુઓની આજ્ઞા પ્રમાણે તેને સુધારવા જોઈએ કશૈની ઉપશાંતતા માત્ર મુખ્ય મોક્ષ અભિલાષ ભવે ખેદ પ્રાણી દયા આવા બધા ભાવો આપણા અંતરમાં આપણા જીવનમાં આપણા વ્યક્તિત્વમાં લાવવા જ જોઈએ ત્યાર પછી કન્સિડર કરશે દેવ કે તને આત્મસિદ્ધિ કેવી કે નહીં ત્યાં સુધી આત્મસિદ્ધિ કહેવાની ના કહે છે તો આત્મસિદ્ધિ સાંભળવાને પણ લાયક નથી ગુપ્ત છે રહસ્યમય છે ધીમે ધીમે સમજાય એવા છે ગુરુગમથી સમજાય એવા છે પોતાની સત્પાત્રતા વધે તો સમજાય એવા છે અને અંદરના વિષય ઘટાડ્યા વિષય વિકાર સહિત રહ્યામ તેના યોગ પરિણામની વિષમતા તેને યોગ અયોગ

સમ્યક નેત્ર પામીને તમે ગમે તે ધર્મશાસ્ત્ર વિચારો તો પણ આત્મહિત પ્રાપ્ત થશે અહિયાં બંને રીતે અર્થ થાય નિશ્ચયથી અને વ્યવહારથી આપણે બંનેને લેવા નિશ્ચયથી તો અર્થ છે કે તું શુદ્ધ સંકેત પ્રગટ કરે તારામાં શુદ્ધ સમ્યક તો પ્રગટે તો તને કોઈ પણ શાસ્ત્ર હોય તે સવળું પરિણમે કારણ કે તને બીક લાગે કે મારે દેહાત્મ બુદ્ધિ કરવાની નથી ને કશાયને ને વધારવાનો એને માટે કે અમુક ટાઈમ નથી કે ભાઈ સવારે કશાય ન કરવાનો બપોરે કરવા એવું કોઈ પણ સમયે કસાય કરવા નહીં એવી આપણી અંદરમાં ભાવના હોવી જોઈએ કરી શકતા નથી પણ કરવાનો એવો ઉદ્યમ કરવો જોઈએ સમ્યક નેત્ર આ નેત્ર નહીં हृदय नयन निहाले जगधनी महिमा मेरु समान जिनेश्वर हृदय नयन निहाले जगधनी महिमा मेरु समान जिनेश्वर धर्म जिनेश्वर धर्म जिनेश्वर गाओ रंग बंगम भंग प्रीत जिनेश्वर बीजो मन मंदिर आणो नहीं ए अमकुड़ भगवान के गमवा जो બહેનો પેલો બાબલો ગમે છે ને એટલા અને પેલો હીરાનો હાર હમણાં લાવે છે ને છત્રીસ લાખ એ નાનો સાહેબ મન તો આ એના પપ્પા છે ને કહે છે કે તું મેં પણ એને બોલા કરે તું ત્યાં પેલા મચી જા હા આખો તો ભાઈ અને એ પ્રમાણે હો બેંક બેલેન્સ બેંક બેલેન્સ જે હોય બીજું આટલા ઓર્ડર આવી ગયા દિવસો તો પાપ કરીએ જ છીએ પણ જયારે મન શાંત કરવાનું છે વિશ્રાંતિ લેવાની છે ત્યારે પણ પાછું સબકોન્શિયસ માઇન્ડ તો કરે જ છે ને આ તો બળી કોન્શિયસ માઇન્ડમાં પાછો આવે ઉભો થઈને પાછો અડધો કલાક પછી જોવા જાય આ એન્ટ્રી બરાબર પડી છે કે કે નહીં નહીં આ એન્ટ્રી બરાબર છે સમ્યક તમે ગમે તે વિચારો તો પણ આત્મહિત પ્રાપ્ત થશે કારણ કે સમ્યક નેત્ર પ્રાપ્ત થતા શું થયું પોતાની અંદરની શ્રદ્ધા બદલાઈ ગઈ અને એ એવી થઈ કે જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું જેને સમ્યક નેત્ર પ્રાપ્ત થાય એને એના જીવનમાં શું નક્કી થયું કે જગતની વિસ્મૃતિ કરવી એટલે બને એટલું એને કે દુનિયાની વાતો યાદ કરવી દુનિયાની કોઈ વાતો યાદ કરવી ભગવાન 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 ગુરુ 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 ધર્મ 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 અને પછી જો ઘટયંતર પરમાત્મ ભાવે ਘਟ ਅੰਤਰ ਪਰ ਮੋਤਮ ਭਾਵੇ ਦੁਰਲਭ ਪ੍ਰਾਣੀ ਤੇ ਤਾਇ ਵਦੋ ਰਾਮ ਰਾਮ ਜਗ ਗਾਵੇ ਵਿਰਲਾ ਅਲਖ ਜਗਾਵੇ ਵਿਰਲਾ ਅਲਖ ਜਗਾ ਵੇ ਵਿਰਲਾ ਅਲਖ ਜਗਾਵੇ ਅਨੰਤ ਕਾਲ ਤੇ ਜੇ ਨਨ ਬਹੁਤ ਉਥਤ ਹੋਤੂ તેને સમય માત્રમાં જાતંત કરી તે કલ્યાણ મૂર્તિ નમસ્કાર એટલે દર્શન એકલું હોય કલ્યાણમૂર્તિ વ્યવહારમાં એમ કહેવાય કે મને સમ્યક દર્શન થયું મને સમ્યક દર્શન થયું એવું નિશ્ચયથી કોઈ કહેતો એનો અર્થ શું સમજવાનો કે એ ભાઈને એ વ્યક્તિને એ આત્માને નિશ્ચય રત્નત્રય ધર્મનો પ્રારંભ શું પહેરે થઈ ગયો છે તે આત્માને નિશ્ચય રત્નત્રય ધર્મનો શું પહેરે પ્રારંભ થઈ ગયો કે શું પહેરે એવું કેમ લખો છો કારણ કે અહીંયા જરાક કડક વાક્ય છે છૂટક છૂટક અને ગુપ્ત છે એવું પારદર્શક સમ્યક દર્શન પ્રગટ થયું છે કે કંઈ પણ વિભાવ એવા ખોટા કંઈક પોતાની યોગ્યતાને અનુકૂળ ન હોય અનુરૂપ ન હોય એવો કોઈ વિચાર આવે તો કેમ દેવગુરુ ધર્મ અને પોતાના નિજ આત્મ સ્વરૂપની બુચ્ચા અને બીજા બધાની કટ્ટા શ્રદ્ધામાં અને આચરણમાં જેટલી સંભવ હોય તેટલી સમ્યક દર્શન એકલું થતું એને માટે કર્ણાન યોગ વાંચવો જોઈએ એને માટે કર્ણાન યોગ વાંચવો જોઈએ કેટલી પ્રકૃતિનો અભાવ થાય કે કેટલી પ્રકૃતિનો અભાવ થાય કેવી રીતે થાય અને સમ્યક દર્શન પ્રાપ્ત થવા માટે એ પણ જાણવું જોઈએ કે અંતક કોડા કોડી સાગર પ્રમાણ કેટલામાંથી માંથી સિત્તેર કોડા કોડી સાગરોપમ જે મિથ્યાત્વ મોહનીની સ્થિતિ છે એને ઘટાડતો 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 એક ની અંદર આવે ત્યાર પછી સંકિતનો પુરુષાર્થ નિશ્ચય પુરુષાર્થ નિશ્ચય પુરુષાર્થ એટલે આ દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધબીજની પ્રાપ્તિ હોય છે અને તે બોધબીજ તે પ્રાયે નિશ્ચય સમ્યક્ત હોય છે અપાદ માર્ગને આપણે ગ્રહણ કરવો નહીં તમે અપવાદ માર્ગને ગ્રહણ કરો જીવનમાં કે સાહેબ આ તમે નોકરી કરો ધંધો કરો ડ્રાઈવિંગ કરો ને આ બીજું બધું કરો હું તો સટ્ટો જ કરું છું જુગાર રમું છું મરી જઈશ મરી નો નો જુગાર કરીને ઘર નો ચાલે નો ચલાવાય જુગાર કરાય જ નહીં જુગાર રમાય જ નહીં સાત મહાવ્યસનમાં માં આવે એટલે આજે આજકાલ પેલું ચાલે છે કોમ્પ્યુટર પર એવું પણ ન કરવું જોઈએ જેણે સપ્ત નિયમ સપ્ત વ્યસનનો નિયમ લીધો હોય તેણે એ રીતે લઈ લેવું જોઈએ તમે કંઈ પણ લો તો યુ હેવ ટુ એક્સેપ્ટ ઇટ ધેન યુ મે સેલેટ ધ અધર ડે ઓર વોટ એવર અધર ટાઈમ ઇટ મે બી નહીં તો એ જુગાર છે 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 તો છે ભગવાને કીધું છે આપણને ખોટું લાગે છે તમે તો આવું અમને કરવા નથી તમે બધી વસ્તુ નાખો છો અરે ક્યાં બધી વસ્તુ ભાઈ દાળ ભાત રોટલી શાક ખા વાંધો નહીં નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે શરદ એ દિવ્ય શક્તિ માન જેથી જંજીરેથી એ તુજરા વધારે પડતા ઉધાર થઈ ગયા જાય કોકર બાબલા ને એવું કરે ને આમ બતાવે આમ બીજી બે હો મમ્મી આજ વર્ષી પડી છે આજ મમ્મી વર્ષી પડી છે નાની પુરુષો પણ એવા છે આપણને આપણે એમને એમનું સ્વરૂપ વિચારીએ તો પણ લાખો કર્મો મળી જાય જે જીવ રૂડે પ્રકારે અંતરના પવિત્ર ભાવથી પરમાત્માનું સ્મરણ કરે સદ્ગુરદેવનું સ્મરણ કરે અને એમની આ જ્ઞાનું સ્મરણ કરે એને કરોડો પાપો બળ્યા પણ કંઈ માગ્યા વિના એટલે સમ્યક પ્રકારે જો એમનું સ્મરણ કરે તો સમય રોકે છે એટલે અત્યારે અને ગુપ્ત છે એ ગુપ્તને અગુપ્ત કરવા માટે આપણે સંતોનો સદગુરુનો સત્સંગનો અને આપણે સત્પાત્રતાનો વધારો કરવો જોઈએ અને ધીમે ધીમે આપણા આત્માને સ્લો સ્ટેડી બટ ફોર્મલી ઓન ધી પાથ ઓફ સાલ્વેશન ટોવર્ડ ધ પાથ ઓફ સાલ્વેશન ઓર ઓન ધ પાથ ઓફ સાલ્વેશન એ માટે આ દિવાળીના દિવસો છે અંતમંગળ ਦੀਵੋ ਕਰੋ ਰੇ ਦੀਵੋ ਕਰੋ ਦਿਲ માં ਦੀਵੋ ਕਰੋ ਰੇ ਦੀਵੋ ਕ ਇਕੁਣਾ ਕਾਮ ਕਰੋਂਦਨੇ ਪਰੇ ਹਰੋਂ ਇਕੁਣਾ ਕਾਮ ਕਰੋਂਦਨੇ ਪਰੇ ਹਰੋਂ ਰੇ ਦਿਲ માં ਦੀਵੋ ਕਰੋ ਰੇ ਦੀਵੋ ਕਰੋ ਦਿਲ માં ਦੀਵੋ ਕਰੋ ਦੀਵੋ ਕਰੋ ਸੰਗਰੋ ਰਮ ਕ੍ਰਪਾਓ લોકના સંતો હો આત્મા છું આપનો સેવક છું સૌનો મિત્ર છ હો આત્મા છું આપનો સેવક છું સૌનો મિત્ર છ હો આત્મા છું આપનો સેવક છું સૌનો મિત્ર છું